જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈએસ જી ઓનલાઈન લેક્ચરમાં હું માયાણી સર આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ઇલેવન સાયન્સ બાયોલોજી ગુજરાતી મીડિયમમાં આજે આપણે ચેપ્ટર વન સજીવ વિશ્વની અંદર સજીવોના લક્ષણોમાં ત્રીજા લક્ષણ ચયાપચયની વાત કરશું તમને એ રીતે પણ બોર્ડમાં પ્રશ્ન પૂછી શકાય કે ટૂંકનો અંધ લખો ચયા પચય અથવા તો સજીવોના લક્ષણો તરીકે ચયા પચય વર્ણવો હવે જુઓ ચયા પચય એ બે શબ્દોનું સંયોજન છે ચયા પચય એ બે શબ્દોનું સંયોજન છે ચય પ્લસ અપચય ચય પ્લસ અપચય ચય એટલે બનવું ચય એટલે બનવું અને અપચય એટલે ભાંગવું અથવા તોડવું અથવા વિઘટન કરવું ભાંગવું તોડવું અથવા વિઘટન કરવું બનવું અથવા નિર્માણ થવું ચય એટલે બનવું અથવા નિર્માણ થવું જુઓ આપણા શરીરના કોષોની અંદર લાખો પ્રકારની એવી પ્રક્રિયાઓ થાય છે કે જેમાં કાંઈક બને છે અને આપણા શરીરમાં એના સિવાયની બીજી લાખો પ્રકારની એવી પ્રક્રિયાઓ થાય છે કે જેમાં કાંઈક ભાંગે છે તૂટે છે અથવા વિઘટન થાય છે તો તેને કહેવાય અપચય તો આપણા શરીરમાં થતી કુલ બનવાની પ્રક્રિયાઓ અને કુલ ભાંગવાની પ્રક્રિયાઓનો સરવાળો એટલે ચયાપચય સીધી સાદી રીતે સમજીએ તો નિર્જીવોની અંદર આવું કંઈક ભાંગવાનું તોડવાનું કે બનાવવાનું આવું કંઈ હોતું નથી એટલે કે નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી જ્યારે સજીવો ચયાપચય દર્શાવે છે તેથી આપણે ચયાપચયને સજીવોના લક્ષણ તરીકે ગણી શકીએ આમ ચયાપચય એ સજીવોની લાક્ષણિકતા છે રાઈટ હવે થોડુંક ટેક્સ્ટબુક પ્રમાણે સમજીએ બધા સજીવો રસાયણોના બનેલા છે આપણું શરીર છે એ કોષ્ટકના કેટલાક તત્વોનું બનેલું છે અને રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે એક બીજી રીતે કહીએ તો જીવન એટલે રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો હવે વાત કરીએ જુઓ નાના મોટા વિવિધ વર્ગોમાં સમાવેશિત કદ અને કાર્યો વગેરે સંબંધિત રસાયણો આપણા શરીરમાં નાના મોટા રસાયણો અથવા વિવિધ વર્ગોમાં સમાવેશિત રસાયણો અથવા કદ માટે સંકળાયેલા રસાયણો અથવા આપણા શરીરમાં વિવિધ કાર્યો સાથે સંબંધિત રસાયણો સતત બનાવવામાં આવે છે આપણે અમુક રો મટિરિયલ ખોરાક સ્વરૂપે લઈએ છીએ અને આ રો મટિરિયલમાંથી આપણું શરીર પોતાને જોઈતા રસાયણો બનાવી લે છે અને શરીરને જરૂરી એવા રસાયણોમાં પરિવર્તન કરી નાખે છે આપણે દાખલા તરીકે ઘી ખાઈએ છીએ શાકભાજી ખાઈએ છીએ તો શાકભાજીમાં રહેલા વિટામિન્સ પ્રોટીન એમિનો એસિડ વગેરે આપણા શરીરમાં જઈને અન્ય શરીરને જરૂરી હોય એવા પદાર્થોમાં પરિવર્તિત થઈ જતા હોય છે આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક ચયાપચયિક પ્રક્રિયાઓ છે એટલે કે આપણે ખાધેલા ખોરાકમાંથી કાંઈક બને છે ને કાંઈક ભાંગે છે તો એને ચયાપચય પ્રક્રિયાઓ કહેવાય હવે વાત કરીએ તો એક કોષીય કે બહુકોષીય બધા જ સજીવોમાં હજારો પ્રકારની ચયાપચયિક ક્રિયાઓ એકસાથે થતી હોય છે એક કોષી સજીવ હોય કે બહુકોષી બ્લુ વેલ હાથી જેવા સજીવો હોય કે મહાકાય વનસ્પતિઓ હોય કે એક કોષી લીલ કે ફૂગ હોય બધા જ સજીવોની અંદર એકસાથે જ લાખો પ્રકારની કંઈક ને કંઈક બનવાની પ્રક્રિયાઓ અને લાખો પ્રકારની ને કંઈક ભાંગવાની અથવા તોડવાની પ્રક્રિયાઓ થતી હોય છે તો બધી જ વનસ્પતિઓ પ્રાણીઓ ફૂગ અને સૂક્ષ્મ જીવાણુઓ ચયાપચય દર્શાવે છે પૃથ્વી ઉપર રહેલા દરેકે દરેક સજીવો બધી જ વનસ્પતિ અને બધા જ પ્રાણીઓ બધા જ જીવો લાખો પ્રકારની ચય અને અપચય એટલે કે ચયાપચયિક પ્રક્રિયાઓ દર્શાવે છે આમ ચયાપચય એ શરીરમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓનો સરવાળો છે એમ કહી શકાય ચય પ્લસ અપચય નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવી શકતા નથી આ માર્કર આ બોર્ડ આપણે પહેરેલા કપડાં આપણે પહેરેલા ચશ્મા આપણે પહેરેલી ઘડિયાળ કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવી શકતા નથી એટલે કે નિર્જીવ પદાર્થો કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવી શકતા નથી તેથી આ રીતે આપણે નિર્જીવ પદાર્થો કરતાં સજીવ પદાર્થોને ચયાપચય દ્વારા સમજી શકીએ છીએ હવે થોડીક વાત કરીએ તમે આગળના ટોપિક્સ આગળના ભણતરની અંદર શીખશો ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનોલોજી છે અથવા તો લેબોરેટરીમાં ટેસ્ટ ટ્યુબમાં પણ કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે તો કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ ચયાપચય ક્રિયાઓ જોઈ શકાય છે આપણું પાચનતંત્ર કોષ દ્વારા બનેલું છે આપણું પાચનતંત્ર એક નળી જેવી રચના છે નળી છે એ કોષોની બનેલી હોય છે અને વચ્ચે પોલાણ હોય છે તો એને કોષ મુક્ત તંત્ર કહી શકાય કોષ મુક્ત તંત્રોમાં દેહની બહારની બાજુએ ચયાપચયિક ક્રિયાઓ જોઈ શકાય છે એટલે કે પાચન તંત્રની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ ચય અને અપચય જોઈ શકાય છે પણ ટેસ્ટ ટ્યુબની બા શરીરની બહાર ટેસ્ટ ટ્યુબમાં થતી એકલી ચયાપચયિક ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી લેબોરેટરીમાં તમે જે ટેસ્ટ ટ્યુબમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરો છો તેને તમે જીવંત અથવા નિર્જીવ કહી શકો નહીં પણ માત્ર એને રાસાયણિક પ્રક્રિયાઓ અથવા જૈવિક ક્રિયાઓ કહી શકાય ત્યારબાદ વાત કરીએ તો દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપોનું ચોક્કસ લક્ષણ છે આપણા શરીરમાં તમે જુઓ કોષો ભેગા મળીને પેશી બને પેશીઓ ભેગી મળીને અંગ બને અંગો ભેગા મળીને અંગતંત્ર બને અને અંગતંત્રો ભેગા મળીને દેહ બને તો એને કહી શકાય દેહનું કોષીય આયોજન એ પણ સજીવોનું ચોક્કસ લક્ષણ છે નિર્જીવોમાં આવું કાંઈ આયોજન હોતું નથી નિર્જીવ પદાર્થોની અંદર દાખલા તરીકે આ માર્કરની અંદર એવી કોઈ બાબત નથી હોતી કે કોષો ભેગા મળીને પેશી બને પેશી ભેગી મળીને અંગ બને અંગો ભેગા મળીને અંગતંત્ર બને અંગતંત્ર ભેગા મળીને દેહ બને જ્યારે સજીવોના શરીરની અંદર કોષો ભેગા મળીને પેશી બને પેશીઓ ભેગી મળીને અંગ બને અંગો ભેગા મળીને અંગ તંત્ર બને અંગ તંત્ર ભેગા મળીને દેહ બને તો આ રીતે આ એને કોષીય આયોજન કહેવાય કોષીય આયોજન એ પણ સજીવોનું લક્ષણ છે તો અહીંયા આપણે બે લક્ષણોની વાત કરી એક ચયાપચય પચાય અને બીજું આ કોષીય આયોજન તો આ રીતે મેં ટેક્સ્ટબુકના મુદ્દાઓને વ્યવસ્થિત યાદ રાખી શકાય એ સ્વરૂપમાં અહીંયા દર્શાવેલા છે આ જ સ્વરૂપે તમે ટેક્સ્ટબુકની અંદર મુદ્દાઓને દર્શાવજો જેથી કરીને તમે એક્ઝામ ટાઈમે વધુ સારી રીતે ઓછા સમયની અંદર વધુ સારી તૈયારી કરી શકો નવા ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું જય સ્વામિનારાયણ